નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અભય કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હવે ગઈકાલે મેં તમને ઉદાહરણ છે એક્સપ્લેન કર્યું હતું, એ ઉદાહરણ છે તમે બધાને સમજાણું હશે. હવે આજે ઉદાહરણ હતું એના લગતું બીજો એક દાખલો આપણે છે, હવે તમને ગણવાનો કીધું તો છતાં પણ અહીંયા બોર્ડ ઉપર એક દાખલો એ રીતનો પણ આપણે કરાવી દઈએ, એટલે શું થશે કે તમારી મેથડ છે એ ક્લિયર થતી જાય. પહેલી જે રીત હતી એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત છે, એ ક્યારે વાપરવાની? તો કે ભાઈ એક્સ બાર છે એ ધન સંખ્યામાં આવે, કે 50, 25, 28 એવી રીતે કોઈ પણ સંખ્યા આવે જે પોઈન્ટમાં ન હોય એવી, ત્યારે આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની રીત કરી શકતા નથી. પણ જ્યારે જ્યારે રકમ તમારી જો એક્સ બાર અને વાય બાર ગોતું અને પોઈન્ટમાં આવે, સાથે સાથે બીજી વાત શું છે કે રકમ છે એ થોડીક નાની હોય, તો તમે જે બીજું આપણું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય વાળું એ ગઈકાલે મેં જે તમને ઉદાહરણમાં સમજાવ્યું એ મૂકી શકો. તો હવે આપણે સ્વાધ્યાય 2.2 નો ચોથો દાખલો છે એ અહીંયા બોર્ડ ઉપર ગણાવશું. બોર્ડ ઉપર ગણાવીએ એ પહેલા આપણું જે સૂત્ર છે એ સાઈડમાં એક તમને લખી દઉં. શું ગોતવાનું છે? તો કે આપણે બધાએ આમાં સહસંબંધાંક જ ગોતવાનો હશે, છતાં પણ રકમ છે એક વાત વાંચી લેવી. તો અહીંયા તમે જોવો તો સહસંબંધાંક જ ગોતવાનો છે. હવે આર બરાબર સૂત્ર શું થશે? એન સિગ્મા એક્સ વાય માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ બીજા કાઉન્સમાં સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ વર્ગ માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ કાઉન્સ પૂરો વર્ગ. હવે આ બે વચ્ચે શું તફાવત છે? કાલના વિડીયોમાં તમને મેં બહુ સારી રીતે સમજાવ્યું હતું. બીજા વર્ગમૂળમાં થશે એન સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય કાઉન્સ પૂરો ને વર્ગ. આજે આપણે અત્યારે ગણી રહ્યા છે આ સૂત્ર અને દાખલો આખો 5 ગુણનો છે, વિભાગ એફ ની અંદર પૂછાય છે. આ જ રીતનો દાખલો પૂછાય છે અને સૂત્રો દરેકે પાકા કરવાના જ છે. આ સૂત્ર પાકા હશે તો તમે આસાનીથી જે દાખલો છે એ ગણી શકશો. અને બીજા 3 ગુણમાં જો પૂછાય, કાચી માહિતી આપેલી હોય અને 3 ગુણમાં જો સહસંબંધ શોધવાનું પૂછાય તો પણ તમે દાખલો ગણી શકો. હવે કોષ્ટકમાં શું લખવાનું છે એ જોઈ લઈએ. એક્સ વાય એક્સ વાય એક્સ વર્ગ અને વાય વર્ગ આટલા કોલમ છે તમારે બનાવવાના છે. હવે સૌથી પહેલા જોઈએ એક્સ વાય. તો પહેલા એક્સ વાય નો મતલબ શું થાય? તો કે એક્સ અને વાય નો ગુણાકાર. 12 × 11 એટલે 132, પછી 8 × 10 80, 9 × 4 36, 10 × 7 70, 8 × 13 એટલે 104, ત્યારબાદ 11 × 16 176. તો આ રીતે તમે એક્સ વાય ની રીત છે કરી શકો. હવે અહીંયા તો પહેલાથી આમ ન ખબર પડી જાય કે કઈ રીત કરવી, એટલે તમારે પહેલા સિગ્મા એક્સ ગોતી લેવાનો છે. કેટલો આવે ટોટલ કરી આપણે? 12 × 8 = 20, 20 × 9 = 39, 10 = 39, 39 × 40 = 58 બરાબર. એટલે અહીંયા સાઈડમાં એક્સ બાર ને વાય બાર પહેલા ગોતી લેવાનું. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન એટલે 58 છેદમાં એન કેટલો થશે? ગણી લો છે 3 × 3 = 6, 58 × 6 કરો એટલે તમારો જે જવાબ આવશે એ પોઈન્ટમાં જ આવશે, 9.66 એટલે 9.67 આપણે લઈ લઈશું. ચાલો પોઈન્ટમાં મળી ગયો. પછી એવી રીતે વાય બાર પણ પહેલા ગોતી લેશું. સિગ્મા વાય છેદમાં એન, સિગ્મા વાય માટે ટોટલ કરો. 11 × 10 = 21, 21 × 25, 25 × 32, 32 × 35, 35 × 45, 45 × 41, 41 × 10 = 61, 61 × 10 = 61 છે એ તમારો સિગ્મા વાય મળશે. તો અહીંયા 61 ના છેદમાં 6 મૂકી દઉં તો તમારું જે વાય બાર છે એ આવશે 10.77. બંને માહિતી પોઈન્ટમાં મેળવી છે એટલા માટે આપણે એક્સ વાય ની રીત કરી. જ્યારે રીતે ચેક કરી લેવું, દાખલો શરૂ કરતા પહેલા આ ચેક કરી લેવું. હવે છે એક્સ વર્ગ અને વાય વર્ગ.
12 નો વર્ગ 144 8 નો 64 9 નો 81 10 નો 100 8 નો 64 11 નો 121 પછી y વર્ગ એટલે પાછો 11 નો વર્ગ 121 10 નો વર્ગ 100 4 નો વર્ગ 16 7 નો 49 13 નો 172 16 નો છે 100 ને 16 નો થશે 256 આ રીતે આપણે જે વર્ગ છે પૂરા કર્યા x વર્ગ અને y વર્ગ હવે આપણે આ બધાયનો ટોટલ જોશે તો ટોટલ આપણે કરી લઈએ સિગ્મા x y છે મળશે 598 પછી x વર્ગ છે એ મળશે સિગ્મા x વર્ગ 574 પછી y વર્ગ છે એ મળશે સિગ્મા y વર્ગ 700 તો આ રીતે તમે જે ટોટલ છે એટલા કરી લો પછી સૂત્ર મૂકવાનું છે સૂત્ર એકદમ ઈઝી છે r બરાબર n sigma x y minus sigma x ગુણ્યા sigma y છેદમાં વર્ગમૂળમાં n sigma x વર્ગ minus કૌંસમાં sigma x કૌંસ પૂરો વર્ગ બીજા વર્ગમૂળમાં n sigma y વર્ગ minus કૌંસમાં sigma y કૌંસ પૂરો વર્ગ હવે કઈ કિંમત મૂકતા જઈએ m કેટલો છે 6 કૌંસમાં sigma x y કેટલું મળ્યું છે 598 માઇનસ સિગ્મા એક્સ કેટલું મળેલ છે 58 બીજા કૌંસમાં સિગ્મા વાય કેટલું છે 160 છેદમાં વર્ગમૂળમાં મૂકશું એન કેટલો છે 6 ગુણ્યા સિગ્મા એક્સ વર્ગ કેટલો છે 574 માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ કેટલો છે 58 કૌંસ પૂરો વર્ગ બીજા વર્ગમૂળમાં પાછું એન ની કિંમત છે 6 ગુણ્યા સિગ્મા વાય વર્ગ 711 માઇનસ કૌંસમાં સિગ્મા વાય નો વર્ગ કેટલો થશે 160 નો વર્ગ તો આ રીતે સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી હવે આગળ ગણતરી કેમ થશે ખાસ મેં તમને એ શીખવાડવા માટે જ આ દાખલો છે આખો રાખ્યો છે તમે ગણતરી શીખો એ તુથી જ અહીંયા આ મેં તમને એક્સપ્લેન કર્યું છે બાકી મને ખબર છે કે રીત એકદમ સરળ છે પણ દરેક વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા છે એ સરખી ન હોય એ હેતુથી આપણે આ સામાન્યમાં સામાન્ય બાબત છે પણ સમજાવીએ છીએ હવે 6 ગુણ્યા 598 છે એ કરશો એટલે 3581 તમારો જવાબ આવશે એમાંથી માઇનસ કરશો તમે 58 ગુણ્યા 160 એટલે એ જવાબ આવશે 3538 પછી છેદમાં જે છે એ વર્ગમૂળમાં જો તો 6 ગુણ્યા 574 એટલે 3444 માઇનસ 58 નો વર્ગ કરવાનો છે 58 નો વર્ગ છે એ કેટલો આવશે 3364 બીજા વર્ગમૂળમાં જો તો કે 6 ગુણ્યા 711 કરો 4260 માઇનસ 160 નો વર્ગ કરશું લે આવશે 3721 આ રીતે ગણતરી કરી પછી હવે બાદબાકી થશે ઉપર ઉપર નાની તો ઉપરની તમે બાદબાકી કરશો એટલે સીધો જવાબ આવશે 88 માં 38 જાય એટલે 50 પાંત્રી પાંત્રી તો ઉડી ગયા વર્ગમૂળમાં શું વધશે 3444 માઇનસ 3364 એટલે 80 ગુણ્યા એના પછીના વર્ગમૂળમાં કેટલા થશે તો 4266 માઇનસ 3721 એટલે 545 પછી આગળ વધીએ તો 50 છેદમાં વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર 80 ગુણ્યા 545 એટલે 43600 આગળનું જે સ્ટેપ છે એ સ્ટેપ આપણે કરીએ તો આગળનું સ્ટેપ તમને અહીંયા શીખવાડું છું 50 છેદમાં 43600 છે એનું વર્ગમૂળ કાઢો એટલે 208.81 તમે શું ગોતી રહ્યા છો આ ઈ નો ભૂલાઈ ગયા મેઇન વસ્તુ છે માટે r = 0.81
24 આ તમારો થઈ ગયો સહસંબંધાંક r r છે એ મળી જાય ત્યારબાદ આનું અર્થઘટન પણ કરી શકાય કે બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક 0.24 છે હવે આપણે આ દોડ શરૂ કરવા જઈ રહ્યા છે થર્ડ મેથડ છે એ છે યુવીની રીત છે એની અંદર જોઈએ તો આપણે એક ગુણધર્મ જોયો હતો ગુણધર્મ નંબર 4 ત્યારે એમાં એવું લખેલું હતું કે સહસંબંધાંક છે એ ઉગમ બિંદુના માપથી મુક્ત છે કોઈ વસ્તુમાંથી બાદ કરો એને ભાંગો ગુણો કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી એ ગુણધર્મ અનુસાર આપણે આ સૂત્ર છે બનેલું છે હવે આ સૂત્ર શા માટે ઉપયોગી બને છે તો એનું પહેલું કારણ છે કે તમારે લોકોને જ્યારે જ્યારે માહિતી બહુ મોટી આપી હોય એટલે કે ભાઈ 10,000, 5,000, 20,000 એવી રીતે મોટી માહિતી આપેલી હોય ત્યારે આ જે મોટી માહિતી છે એના માટે તમારે યુવીની રીત ફરજિયાતપણે વાપરવી પડે એમાં જો તમે XY વાળી રીત વાપરશો તો કેલ્ક્યુલેટરમાં સ્ક્રીન ટૂંકી પડશે એવડા મોટા ટોટલ આવશે અને એમાં સમય પણ વધારે જશે XY વાળી રીત લાગે તમને સહેલી પણ જ્યારે માહિતી મોટી આપી હોય ત્યારે એ પોસિબલ બનતી નથી અથવા તો પોસિબલ બને છે તો બોર્ડમાં તમારો ટાઈમ ઘટે છે તો યુવીની રીત છે યાદ રાખજો આ પણ 5 ગુણમાં જ છે કે યુવીની રીત ક્યારે વાપરવી તો કે એક તો તમારો એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં એવો હોય સાથે સાથે સંખ્યા એ મોટી હોય ત્યારે તમે યુવીની રીત વાપરી શકો હવે આનું સૂત્ર કેમ યાદ રાખવું તો જો તમને આની પહેલાનું સૂત્ર આવડી ગયું હોય એન સિગ્મા એક્સ વાય વાળું તો આમાં કંઈ તમને તકલીફ પડે નહીં જ્યાં તમારો એક્સ હતો ત્યાં અહીંયા યુ છે અને જ્યાં તમારો વાય હતો ત્યાં આમાં વી છે તો એકવાર બોલી પણ દઉં છું જોઈ જોજો બધા કે આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ કૌંસમાં સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા યુ કૌંસ પૂરો વર્ગ બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા વી કૌંસ પૂરો ને વર્ગ આ બે વર્ગમૂળ વચ્ચે અહીંયા ગુણાકારનો સંબંધ હોય છે હવે યુ અને વી કઈ રીતે મેળવવા તો યુ મેળવવા માટેનું સૂત્ર થશે એક્સ ઓછા એ છેદમાં સી એક્સ હવે એક્સ છે એ તમને રકમમાં આપેલો છે તમને ખબર જ છે હવે એ છે એ શું છે ધારેલો મધ્યક અથવા એક્સ માંથી કોઈ એક ધારેલો અંક પણ તમે કહી શકો અને સી એક્સ શું છે તો કે સી એક્સ એટલે જેના વડે તમારે ભાંગવું હોય જેના વડે રકમને ભાંગો છો ફોર એક્ઝામ્પલ તમે એક્સ માઇનસ એ કર્યા એટલે કે આવી રીતે કર્યા 5,000 - 1,000 તો હવે એનો જવાબ કેટલો આવશે 4,000 આવશે આ જે 4,000 આવે છે એ 4,000 તો બહુ મોટી સંખ્યા થાય એનો પાછો ગુણાકાર કરો તો તમને તકલીફ પડે એટલે તમે ગમે તે આંકડા વડે ભાંગી શકો આપણે 1,000 ભાંગીએ થઈ ગઈ ટૂંકી માહિતી તો માહિતીને ટૂંકી બનાવવા ભાંગવા માટે તમે સી એક્સ નો ઉપયોગ કરી શકો બીજું છે વી કેમ ગોતવો તો વી બરાબર થશે વાય માઇનસ બી જેમ અહીંયા એ છે એમ ત્યાં પણ કોઈ એક સંખ્યા ધારી લેશો ધારેલો મધ્ય થશે તમારો બી પછી આગળ વધો તો સી વાય છે સી વાય ની અંદર શું આવશે તો કે સી વાય એટલે કે જે y માઇનસ b છે એને તમે જેના વડે ભાંગો છો એ તમારું થશે cy આ થઈ બેઝિક તમને આપેલી માહિતી તો આ માહિતી ઉપરથી તમને સૂત્ર છે યાદ રહી જાય અને સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકવી એ પણ ખબર પડી જાય તો આ આપણે જોયું સૂત્રમાં કિંમત કેમ મૂકવી એ બીજી એક અગત્યની વાત કહી દઉં કે હવે તમને જે ઉદાહરણ 9 સમજાવીશ પાઠ્યપુસ્તકનું જે છે આપણે સ્ક્રીન રેકોર્ડરમાં જોઈશું એ ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 બે ઉદાહરણ છે સમજાવવાનો પ્રયાસ કરશું આપણે તો બે ઉદાહરણ છે યુવીની રીતે જ છે હવે તમને સૂત્ર ક્લિયર છે તો શીખવું સહેલું બને એટલા માટે અહીંયા યુવીનું સૂત્ર છે મેં તમને સમજાવ્યું હવે પ્રેક્ટિકલ આપણે સ્ક્રીન
ઉપર જોશું. તો ઉદાહરણ નંબર 9 તમે બધા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તો એ જોઈએ આપણે. ઉદાહરણ 9 છે, એની અંદર શું કીધું છે જોઈએ. તો કે એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજન વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે. તે પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો. હવે અગાઉ આ રીત શું છે એ બધું સૂત્ર અમે તમને બોર્ડ ઉપર સમજાવ્યું છે, ક્લિયર કરાવ્યું છે. તો હવે આપણે અહીંયા શું જોવાનું છે કે પ્રેક્ટિકલ એમાં કઈ રીતે ગણતરી છે એ થતી હોય છે એ આપણે અહીંયા શીખવાનું છે. તો હવે પ્રેક્ટિકલ જે ગણતરી છે એ જોઈએ આપણે. હવે આગળ વધીએ તો જોઈએ એમાં એક્સ બાર અને વાય બાર ગોઈતો, તો જવાબ જે આવ્યો છે તમે જોઈ શકો છો કે પોઈન્ટમાં આવેલો છે. તો જે પોઈન્ટમાં જવાબ આવે છે 158.83 અને બીજો જવાબ આવે છે 57.33. તો આ બંને જે જવાબો આવેલા છે એ બંને જવાબો છે એ પોઈન્ટમાં છે. એટલે રીત તો કંઈ કરવાની થશે, તો કે યુવીની રીત અહીંયા પ્રોપર પડે. કેમ કે બીજા બધાએ તમે જો જે આપેલા છે અહીંયા આગળ, એ બધાએ બધા માપ છે એ કેવા છે, તો કે જોઉતો પ્રમાણમાં મોટા છે. હવે એવડાનો ગુણાકાર કરો, એવડાનો વર્ગ કરો, તો તમારે બે દિવસ દાખલો પૂરો ન થાય ભાઈ, વાર બહુ લાગે. એટલે કંટાળાજનક ન બને એના માટે તમારે યુવીની રીત છે એ યોગ્ય બને છે. અહીંયા હવે યુવી છે, યુ બરાબર એક્સ ઓછા એ છેદમાં સી એક્સ લખેલ છે. હવે યુવી માટે આપણે એક્સ છે એ તો હોય જ છે, પણ એ અને બી છે એ ધારવાના છે. હવે અહીંયા જોઉં તો એ અને બી કઈ રીતે ધારશું. આ જવાબ આવ્યો 158.33, તો આપણે એ શું ધારી લીધો 158. એવું જરૂરી નથી કે 158 જ ધારવો, પણ જો તમે જે આ મધ્યકની નજીકનો જો ધારો ને તો તમારો જે જવાબ છે એ યોગ્ય મળે. એવી રીતે અહીંયા જોઉં જે વી છે એ વી કેટલો આપેલો છે, તો કે 57 ધાર્યો છે. વી માટે અહીંયા 57.33 જવાબ આવ્યો છે વાય બાર, તો આપણે આશરે કેટલો લઈ લીધો 57. એમાં પણ કહી દઉં છું કે પરફેક્ટલી 57 લેવો એવું કોઈ ક્યાંય નિયમ નથી. તમે કદાચ 56 લ્યો અને વાં આગળ 155 લ્યો તો પણ તમારો જવાબ છે એ આવી જશે, એક સરખો જ જવાબ મળી જશે તમને. છેદમાં છે સી એક્સ, સી એક્સ છે એ જોઈ લ્યો તમે, તો સી એક્સ કેટલો લીધો અહીંયા 1 લીધો છે. 1 શા માટે લીધો, કે ભાઈ બહુ એટલી બધી મોટી માહિતી નથી. તમે અહીંયા એક્સ કેટલો લીધો છે, એક્સ કેટલો છે પહેલાંમાં, તો કે 155 છે. એમાંથી એ શું ધાર્યો 158, તો 155 માઇનસ 158 એટલે -3 આવે. હવે -3 છે એ કંઈ બહુ મોટી રકમ નથી. તમને એમ થશે 155 ક્યાંથી આવ્યા, તો રકમ જોઈ લ્યો બધા, રકમમાં છે જ 155. જોજો બધા 155 છે એ આપેલા જ છે, જોવા રહ્યા છે ત્યાંથી જ લીધા છે, મેં બીજું કંઈ કર્યું નથી. હવે યુ છે એ કેમ મળશે, તો કે 155 માઇનસ 158. હવે ની જે ગણતરી છે આમાંથી 158 જશે, પાછા આમાંથી 158 જશે. એવી રીતે દરેકમાંથી બાદ કેટલા કરવાના થશે, 158 છે એ બાદ કરવાના થશે. તો આ રીતે જે તમે એક્સ માઇનસ એક્સ બાર કરતા હતા એવી જ રીતે અહીંયા યુ બરાબર એક્સ ઓછા એ કરવાના છે, બીજું કંઈ અઘરું નથી. ત્યારબાદ આગળ વધીએ વી માટે, તો વી માટે આપણે 57 ધાર્યો છે બી, તો દરેકમાંથી કેટલા બાદ કરશું, 57 છે એ બાદ કરી નાખશું. 53માંથી 57 ગયા -4, પછી 63 - 57 છે એટલે 6. આ રીતે દરેકમાંથી તમારે માઇનસ છે એ કરતું જવાનું રહેશે. યુ અને વી મળી જાય પછી યુવીનો ગુણાકાર 3 × 12 7 × 42 એવી રીતે કરી શકો. યુનો વર્ગ વીનો વર્ગ બધું ઇઝી જ છે. યુ મળ્યો છે -3 એનો વર્ગ 9 થશે, આ વી છે 4 એનો વર્ગ થશે 16. તો આ રીતે સેમ ગણતરી આખા ટેબલની તમારે કરવાની રહેશે. પછી વાત કરીએ સૂત્રમાં કિંમત કેમ મૂકવી, તો જેવી રીતે તમે એક્સ વાયમાં કિંમતો મૂકતા હતા સેમ એ જ રીતે તમારે યુવીમાં પણ કિંમત મૂકવાની થશે. એન કેટલો આપેલો છે જોઈ લેવાનું, કેટલી જુદી જુદી માહિતી છે.
तौन ने तौन छ माहिती छे तो छ लई लीधो। छ गुणा सिग्मा यूवी एटले यूवी ना कॉलम नो सरवाळो सिग्मा यूवी। पछी बीजू तमने कही आगळ तो आ थई गयुं तमारुं सिग्मा यूवी। पछीनो जे यू वर्गनो सरवाळो छे ए हुं थाय सिग्मा यूनो वर्ग अने वी वर्गनो सरवाळो छे जे सिग्मा वीनो वर्ग। अने बीजू जोईए सिग्मा यू पूछे तो यू नो सरवाळो लखी नाखो सिग्मा यू बराबर पांच सिग्मा वी बराबर बे। आ रीते जे छे ए तमे मूकी शको छो जे किंमत तमने मळी छे ए। हवे आगळ वधीए तो जो सूत्र में किंमत मूकी छे सूत्र में किंमत मूकी अने जे गणतरी मैं तमने एक्स वाई में शीखवाड़ी छे सेम एज गणतरी अहींया करवानी छे। इथी विशेष कंई नथी એટલે આનું એક્સપ્લેનેશન હું કરતો નથી કેમ કે યુ એક્સ વાયમાં સમજાવ્યું સેમ એ જ ગણતરી છે કોઈ નવીન બાબત નથી। હવે તમારો આર છે એ કેટલો મળ્યો 0.98 તો 0.98 છે એ એકની ખૂબ નજીક છે એટલે આપણે કહી શકીએ અર્થઘટન શું થાય આનું તો કે વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે તેમ આપણે કહી શકીએ। તો આ થઈ ગયું તમારું ઉદાહરણ નંબર 9। ત્યારબાદ જો ઉદાહરણ નંબર 10। ઉદાહરણ નંબર 10ની અંદર હવે હું તમને શીખવાડીશ કે કઈ રીતે સી એક્સ અને સી વાય છે એ તમને કામ આવશે કઈ રીતે તમારી મોટી ગણતરીને ટૂંકી બનાવવામાં એ તમને કામ આવે છે એ આપણે આગળ જોશું। હવે ઉદાહરણ નંબર 10 તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક વિસ્તારની સમાન પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી 6 જુદી જુદી ફેક્ટરીના કામદારોની સરેરાશ માસિક આવક અને ફેક્ટરીમાં ઓવરટાઈમને લીધે થતી આવક એ બે વચ્ચેનો સહસંબંધ જાણવા માટે આપણે સહસંબંધાંક ગોતવાનો છે। જવાબ જો પહેલાં એક્સ બાર ગોઈ તો 15,333.33 ન ચાલે ઓલી એક્સ વાય રીત તો થશે જ નહીં। પછી વાય બાર છે 159.17 એમાં પણ જો એક્સ વાયવાળી રીત કરવા જાય તો લાંબા પડી જાય અને દાખલો છે એ તરત થાય નહીં। રીત કઈ કામ આવશે આમાં તો કે યુવીની રીત આવશે। યુવીની રીતનો એક બીજો જે પોર્શન છે મેં તમને કીધું હતું કે હું હવે તમને સમજાવીશ તો એ છે તમારો સી એક્સ શું લેવો અને સી વાય શું લેવું। હવે સી એક્સ ને સી વાય શું લેવો એના માટેનો કોઈ ચોક્કસ નિયમ નથી તમારી અનુકૂળતા પ્રમાણે તમે સી એક્સ અને સી વાય લઈ શકો છો। હવે અહીંયા આગળ જોઈએ તો એ કેટલો લીધો છે તો કે એ છે 15,300। તમને મન થયું કે મારે 15,500 લેવો લઈ શકું કોઈ ના નથી। પછી સી એક્સ છે એ કેટલો લીધો છે અહીંયા 100 લીધો છે 100 લીધો એ 100 જ લેવાનો કેમ કે આનો જે બાદબાકી કરીને જે જવાબ આવે ને તમને પ્રેક્ટિકલ બતાવું છું જો નોંધ છે એ જોજો બધાય જો એક્સની કિંમતો 100ના ગુણકમાં હોવાથી એ બરાબર 15,300 પણ ના 100ના ગુણકમાં પસંદ કરીએ છીએ તે જ રીતે વાયની કિંમત છે એ 5ના ગુણકમાં છે તમારે જોવું હોય તો જોઈ લો વાયની જે કિંમત છે 100, 105, 100 બધી 5ના ગુણકમાં છે એટલે આપણે જે આપણો વાયની કિંમત છે એના ગુણકમાં 5 છે એ પસંદ કરી લીધા છે એટલે કે સિવાય એવી રીતે સિલેક્ટ કરવાનું જેનાથી ભંગાતું હોય ને એ જ આપણે લેવાનો છે। પછી હવે આગળ જોઉં તો તમને જે હવે ચાર્ટ છે એમાં સમજાશે કઈ રીતે આવ્યું તો જોતા જઈએ એક એક કરીને -4 કેમ આવ્યા સમજાવું છું જોતા જાઓ 14,900 છે તો આ 14,900માંથી પહેલાં શું બાદ કરશું 15,300 હવે 14,900 -15,300 કરો ને તો તમારો જવાબ આવે -400 આવે। હવે એને છેદમાં આપણે કેટલાય ભાંગવાના છે 100 મીંડું મીંડું ઉડી ગયું આવી ગયા -4 થોડુંક ટ્વિસ્ટેડ છે ધીરજ ધરી સમજો સમજાય જ જશે કોઈ પહેલી વાર મેં એમ ન કહે ઓ કંઈ સમજાણું નહીં નિરાતે સમજો તો સમજાશે। બીજું હજી એક સમજાવી દઉં તમને બીજી એક્સની કિંમત છે 15,100 એમાંથી કેટલા બાદ કરશું 15,300 થઈ ગયા 15,100માંથી 15,300 જઈશું વધે -200 છેદમાં કેટલા મૂકશું 100 મીંડું મીંડું ઉડી ગયું જવાબ તમારો આવ્યો -2।
જોઈ શકો છો બીજો જવાબ તમારો જે છે એ કેટલો છે માઇનસ બે ક્લિયર છે યુની રીત હવે વી મેળવવાનું છે વી પણ બે પહેલાં બે શીખવાડી દઉં વીની અંદર આપણે આ બી છે એ કેટલો ધાર્યો છે 160 એનો મતલબ એક ક્લિયર થઈ ગયો કે આ દરેકમાંથી બાદ તો 160 જ થવાના છે સમજાય છે અને ભાંગવાના એને કેટલાથી છે જે જવાબ આવે એને પાંચેથી તો પ્રેક્ટિકલી તમને બતાવું 100 - 160 જવાબ શું આવે -60 બધાને ખબર જ છે 100 - 160 જાય -60 હવે એને ભાંગશું આપણે 5 વડે ભાંગો 60 ભાંગ્યા 5 12 - 5 - 60 -12 આવી ગયો જવાબ આવ્યો -12 તો ક્લિયર છે હવે આગળ વધીએ તો 105 છે હવે 105માંથી તમારે બાદ કરવાના છે 160 જવાબ શું આવે -55 ભાંગો એને 5થી એટલે -11 ટૂંકમાં તમારે દરેકને દરેકમાંથી 160 માઇનસ કરવાના છે ને પાંચેને ભાંગવાનું છે સિમ્પલ છે પછી આગળનું જે છે સ્ટેપ એ છે યુવી યુ વર્ગ બધું એઝ ઇટ ઇઝ જેમ આગળ હતું એમ જ છે પછીનું આનું જે સૂત્ર છે એ પણ જેમ મૂકતા હતા એમ જ મૂકવાનું છે જવાબ જે આવે 0.96 આવ્યો હવે તો તમને ફૂલ્લી ખ્યાલ આવી ગયો હશે કે શું છે આ 0.96 જે એકની ખૂબ નજીક છે એટલે સરેરાશ માસિક આવક અને ઓવર ટાઈમ વચ્ચે ગાઢ સહસંબંધ છે એમ આપણે ગાઢ ધન સહસંબંધ છે એમ આપણે કહી શકાય તો આ વસ્તુ હતી બીજું આપણે જોઈએ એની અંદર તો નવું શું છે કે જે તમને ગણતરીમાં થોડુંક અઘરું લાગે એવી બાબત છે એ વચ્ચે છે સમજાવી દઉં છું તો જોતા જાઓ બધાય સ્ક્રીન ઉપર દેખાય છે સૂત્ર બધાને ક્લિયર જ છે પછી આગળ જોજો કે અહીંયા જે છે યુવી યુ કેટલો છે તમારો સિગ્મા યુ 2 ને સિગ્મા વી કેટલો છે 1 તો 2 ગુણ્યા 1 કરો એટલે -2 જવાબ આવે આટલું બધાને ક્લિયર છે હવે તમારા સૂત્રની અંદર બારોબાર નિશાની છે એ પણ કહેવાની છે માઇનસ આને હું કાઉન્સમાં પુટ કરી દઉં તો -, એના પછીના સ્ટેપમાં શું થઈ જશે +2 જે ટ્વિસ્ટેડ હતું એ મેં તમને સમજાવી દીધું બીજું એક ટ્વિસ્ટેડ છે એ પણ તમને અહીં એક્સપ્લેન કરી દઉં છું એટલે ગણતરીમાં તમે કાંઈ મૂંઝાવ નહીં જો 2 નો વર્ગ 4 એમાં કોઈને કંઈ ડાઉટ નથી -1 છે એનો વર્ગ 1 થાય અને પાછી બરાબર -સાઇન છે તો અહીંયા માઇનસ જ મૂકવાનું વળી પાછા બધા અહીંયા એ પણ લોજિક મારે કે -1 - છે તો -+ થાય એવું નહીં આવે બરાબર કેમ કે કોઈ પણ ઋણ સંખ્યા છે એનો વર્ગ કરો એટલે એ તો +1 થઈ જ ગઈ હવે માઇનસ બરાબર નિશાની છે +1 અહીંયા છે તો -+ શું થઈ જશે -1 તો આ જે ટ્વિસ્ટેડ હતું એ મેં તમને સમજાવી દીધું છે બીજો કોઈ પણ ક્વેશ્ચન હોય ઉદાહરણમાં તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો થોડીક ટ્રિકી રીત છે પણ શાંતિથી સમજશો તો આ પણ કંઈ અઘરું નથી તો આજે મેં તમને 2 ઉદાહરણ છે જુદા જુદા સમજાવ્યા છે હવે તમારે શું કરવાનું છે તો કે ઉદાહરણ જે 9 અને 10 બે એકવાર મોઢે ગણવાની ટ્રાય કરવાની છે અને સ્વાધ્યાયમાંથી એ પ્રકારનો એક દાખલો આવતીકાલે હું તમને ચોક્કસ કરાવીશ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવો એક યુવીવાળી રીતનો દાખલો જોશું અત્યારે તમે ઘરે પ્રેક્ટિસ છે એ શરૂ કરી દેજો આ દાખલાની વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ જો વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરો લાઇક આપો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ